हवे आपे पांच एवी झेरी तत्वों कही सकते आयुर्वेदनी दृष्टिए कि जे आपणे रोजिंदा जीवन में उपयोग करीए छीए एना लीधे आपणा शरीरनी अंदर दिवसे ने दिवसे वधारे बीमारीओ जोवा मळे छे। नंबर एक सफेद खांड, आपणे खांडनी चा बनावीए छीए, खांडनो शीरो, मोहनथाळ, लाडू जे कंई होय सफेद खांडनो वधारे पड़तो उपयोग करीए छीए। आजथी 40 वर्ष के 50 वर्ष पहेला हूँ जयरे नानो हतो त्यारे खबर छे गोल लावता अमे ધીણોથી ગોળ લાવતા ને એ ગોળ કેવો હતો કાળો રબડી જેવો ગોળ લાવતા દાદાને ખબર હશે આજથી 40 વર્ષ પહેલાં ખાંડનું અસ્તિત્વ જ નહોતું તો આપણે ગોળ પણ શેરડીમાંથી બને છે ખાંડ પણ શેરડીમાંથી જ બને છે પણ ખાંડ સફેદ કેમ બને છે તો એની અંદર કેમિકલ નાખવામાં આવે છે એને સફેદ બનાવવા માટે એટલે આપણે ખાંડ નથી ખાતા કેમિકલ કહીએ છીએ અને આયુર્વેદ કહે છે કે આપણે સવારે ઉઠીને જો ખાંડની ચા પીએ तो ये खांड से ये पाचन थतु नथी एनी अंदर जे केमिकल से बॉडी नी अंदर अने ए लोहीनी अंदर भरी जाए एटले समय आवे त्यारे डायाबिटीस हाई बीपी थायरोइड कोलेस्ट्रोल जेवी अनेक समस्याओं एनी अंदर थी उत्पन्न थई शके छे। बीजा नंबरनो एटले पहेलाना जमानामां लोको खांड खाता नहोता मात्र देशी गोळ ओरिजिनल खाता हता ब्लेक कलरनो अत्यारे हाल हूँ ये गोळ खाऊं छूं एक वर्ष जूनो गोळ अति उत्तम छे। સુરતથી લગભગ 70 કિલોમીટર દૂરથી હું ગોળ મંગાવું છું દર વર્ષે 2 થી 3 વર્ષ ચાલે એટલો ચમચીથી જ ખવાય એ ગોળને ભાગવાની જરૂર જ નહીં પ્લાસ્ટિકના બોક્સમાં જ આવે છે ચમચીથી જ ખવાય એ ગોળ હું ખાઉં છું। મારા ઘરની અંદર અમે ખોટ રાખતા જ નથી તમે ખાંડ લેવા આવો વાટકી ઉછીની તો અમે રાખતા જ નહીં વર્ષોથી બંધ કરી દીધી ખાંડ લાવવાની ને ખાવાની નહીં એટલે એનાથી આપણા બોડીની અંદર અમુક પ્રકારના જે બીમારીઓ થવાની હોય એ આપણે બચી શકીએ છીએ। બીજું અમે સફેદ ગોળ ઘણા લોકો સફેદ ગોળ ઉપર વળે છે તો સફેદ ગોળ પણ ના ખવાય એની અંદર પણ કેમિકલ નાખી સફેદ બનાવવામાં આવે છે। બીજા નંબરનો વ્હાઇટ પોઈઝન કહેવામાં આવે છે ડોક્ટરો પણ આજે માનવા તૈયાર થઈ ગયા છે સફેદ મીઠું મીઠાને કેમિકલ નાખી એને રિફાઇન કરવામાં આવે છે દાણેદાર બનાવવામાં આવે છે। દરિયાઈ મીઠું એટલે કે દરિયામાંથી જે માનવ શરીર માટે હિતકારી નથી આપણે દરિયાનું પાણી પીએ છીએ નથી પીતા કારણ કે આયુર્વેદ કહે છે કે બોડી માટે હિતકારી નથી એટલે એ દરિયાના પાણીમાંથી જે મીઠું બનાવવામાં આવે છે એ બોડી માટે હિતકારી નથી અને અત્યારે જે મીઠું બનાવવામાં આવે છે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે તો કયું મીઠું ખાવું તો સિંધવ મીઠું। સિંધવ મીઠું એટલે એના પથરા મળે છે બજારની અંદર ટ્રેક્ટરોની અંદર હું એ જ પથરા લાવું છું મારા ઘરે હજી પથરો પડ્યો છે જ્યારે પૂરું થઈ ગયા એટલે પથરામાંથી બનાવી દેવાનું પથ્થર મૂકી દેવાનું એ મીઠું છે એ ઓરિજિનલ મીઠું છે કુદરતી મીઠું છે પંજાબ અને પાકિસ્તાનની અંદર મોટા મોટા ડુંગરો છે એના અંબાજી જેવડા ગબ્બર છે એ કુદરતી મીઠું છે હજારો વર્ષોથી અને વર્ષો સુધી એ મીઠું બગડતું નથી જ્યારે આપણે પેકિંગવાળું મીઠું લાવીએ તો ઉપર એક્સપાયરી ડેટ લખી હોય 6 મહિના 12 મહિના 2 વર્ષ કે 3 વર્ષ તો એક્સપાયરી ડેટ વગરનું મીઠું જો આપણે ખાવાનું રાખીશું તો હાઈ બીપી કે એવા જે કંઈ પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમથી આપણે બચી શકીએ। નંબર 3 મેદો અને મેદાની આઈટમો એટલે કે જેટલા પણ ફાસ્ટફૂડ છે એ બધા મોટાભાગના ફાસ્ટફૂડ મેદામાંથી બનાવવામાં આવે છે તો બાળકોને પણ જો તમે અત્યારથી એનાથી દૂર રાખશો તો 25 કે 30 વર્ષની ઉંમર થશે ત્યારે બાળકોની તંદુરસ્તી બગડવાનો પ્રશ્ન નહીં આવી શકે। નંબર 4 રિફાઇન અને ડબલ રિફાઇન કરેલું તેલ, તેલને જ્યારે રિફાઇન કરવામાં આવે છે ત્યારે એની અંદર 10 થી 12 પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે તેલને બોઇલ કરવામાં એટલે કે ગરમ કરવામાં આવે છે અને એની અંદર કેમિકલ નાખવામાં આવે છે અને પછી એ તેલ આપણે ખાઈએ છીએ। આપણે જે તેલ ખાઈએ છીએ એમાંથી ધૂણો ઉત્પન્ન થાય છે તેલમાં સમોસા કે ગોટા બનાવીએ પછી એ તેલ કાળું પડી જાય છે। હું મારા ઘરે લાકડાની ગાણીનું તેલ લાવીને વર્ષોથી ખાઉં છું પ્યોર 4500 રૂપિયામાં ડબ્બો આવે એ લાકડાની ગાણીનું તેલ રગડા જેવું આવે તમે આમ ઓગળી બહાર કાઢો ને તેલમાંથી તો રગડા જેવું તેલ છે કોઈક દિવસ મારા ઘરે જુઓ તો જોઈ આવજો એ તેલમાં ગોટા બનાવો કે સમોસા બનાવો બિલકુલ ધૂણો ઉત્પન્ન થતો નથી એ તેલ બિલકુલ કાળું પડતું નથી કારણ કે કેમિકલ વગરની વસ્તુ છે। હું કેમિકલ વગરની વસ્તુઓ ખાઉં છું એટલા માટે તમને કહું છું કે તમે પણ કદાચ આ અપનાવશો વસ્તુઓ તો જલ્દીથી આપણી બીમારી નહીં આવે અને આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું। પછી આવે છે 5મો નંબર કોથળીવાળું દૂધ। ભારત સરકારના આંકડા મુજબ કે ભારતની અંદર રોજનું 64,000 કરોડ લીટર દૂધ ભારતના લોકો વાપરે છે દરરોજનું અને આવક કેટલી છે
तो के गायनु होय भैंसनु होय बकरीनु होय गमे तेनु दूध होय दूधनी आवक 16,000 करोड़ लीटर छे। अने एमने भारत सरकार ने चेतवणी पण आपी छे के भारतना लोको दररोजनु 50,000 करोड़ लीटर दूध डुप्लिकेट खाए छे के केमिकल वाळू खाए छे के गमे ते प्रकारनु खाए छे, शुद्ध दूध खाता नथी। एमने सरकार ने चेतवणी आपी छे कि आज वस्तु जो लांबा टाइम सुधी चालू रहेशे तो आवनारा 10 वर्षोनी अंदर हार्ट अटैक के लकवो पड़वानो के कैंसर थवानी जे बीमारी छे एनी अंदर वधारो थशे। तो दूध शक्य होय त्या सुधी गायनु खावू जोईए, गायनु ना मळे तो भैंसनु ज्यांथी पण मळतुं होय शुद्ध दूध गामडानी अंदरथी तो ए खावानो आपणे आग्रह राखवो जोईए। कोथळीनुं दूध तो क्यारे खावू ना जोईए शक्य होय त्या सुधी। तो आ 5 वस्तुओ बॉडी माटे खूब